પ્રણામ વિદ્યાર્થીઓ માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ છ તું મારો ગુણક હું તારો અવયવ સ્વાધ્યાય પોથીના દાખલા શીખીશું આગળની વિડીયો ભાગ બે ની અંદર આપણે પ્રશ્ન એક થી ત્રણ શીખી ગયા છીએ હવે પ્રશ્ન ચાર જે સ્વાધ્યાય પોથીના દાખલા આવશે પ્રશ્ન ચાર નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો કે આની આગળ આપણે વિડીયો ત્રણની અંદર અવયવો પાડતા શીખી ગયા જેમાં ઘડિયા બોલીને આપણે અવયવો પાડતા હતા કે આપેલ સંખ્યા જે ઘડિયામાં આવતી હોય તે ઘડિયો આપણે લખતા હતા હવે આપણે અવયવો જ પાડવાના છે પણ અહીં અવયવો ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડવાના છે કે ગુણાકારની રીતે જે અવિભાજ્ય સંખ્યાઓ આવે તે અવિભાજ્ય સંખ્યાઓ આવે તે રીતે આપણે અહીં અવયવ પાડવાના છે તો અહીં પહેલી સંખ્યા આપેલી છે ચોવીસ આપણે ચોવીસના અવયવો પાડીએ તો ચોવીસના અવયવ પાડવા માટે આપણે એવી એવો ઘડીઓ શોધવો પડશે કે જેમાં ચોવીસ આવતા હોય તો એ ઘડીઓ જોઈએ તો આપણે બાર દુ ચોવીસ એટલે અહીં ચોવીસના બે અવયવો પડશે બે ગુણ્યા બાર એટલે બાર દુ ચોવીસ હવે આપણે અહીંયા નીચે જોઈએ તો બે અવયવો જે પડ્યા છે ચોવીસના હવે આપણે ચોવીસના અવયવ એક વખત પાડી દીધા તો ચોવીસના જે અવયવો આપણને મળ્યા છે તેના આપણે અવયવો પાડીશું તો ચોવીસના અવયવો મળ્યા છે બે અને બાર તો એમાં બે તો બે એ અવિભાજ્ય સંખ્યા છે તો બેના અવયવો પડશે નહીં એટલે આપણે બેના બે અહીં નીચે ઉતારવાના છે ત્યારબાદ જોઈએ બીજી સંખ્યા છે બાર તો બારના અવયવો પડશે બારના અવયવો થશે બે ગુણ્યા છ એટલે કે ત્યારબાદ આપણે જે અવયવો પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા છ આવેલી સંખ્યાના અવયવો આપણે પાડવાના છે તો એમાં બે તો બે ના અવયવો નહીં પડે એટલે આપણે બે ના બે નીચે લખી દઈશું તો આ બીજો બગડો પણ અવિભાજ્ય સંખ્યા જ હોય જે બે પણ આપણે નીચે લખી દઈશું ત્યારબાદ આપેલ છે સંખ્યા છ તો છ એ વિભાજ્ય સંખ્યા છે તો હવે વિચારો કે છ કયા ઘડિયામાં આવશે તો છ આવે બે તરી છ એટલે બે ગુણ્યા ત્રણ તો છના અવયવ થશે બે અને ત્રણ હવે આપણે નીચે સંખ્યા જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે તો ત્રણે બગડા એ અવિભાજ્ય છે જેથી એમના અવયવો પડશે નહીં ત્યારબાદ ત્રણ તો ત્રણ એ પણ અવિભાજ્ય સંખ્યા છે જેથી ત્રણના પણ અવયવો પડશે નહીં તો હવે તો અહીં ચોવીસના અવયવો પડી ગયા ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ ચોવીસના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ છે આપણે સૌ પ્રથમ જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાના અવયવ પાડીશું એક વખત અવયવ પાડ્યા પછી આપણે જે નવા અવયવ મળ્યા છે તેના નીચે અવયવ પાડતા જ જઈશું તો આ રીતે આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી શકીએ ત્યારબાદ બીજી સંખ્યા છે બત્રીસ તો બત્રીસના અવયવ પાડવા માટે આપણે બત્રીસ કયા ઘડિયામાં આવશે તે ઘડિયો આપણે સૌ પ્રથમ વિચારીશું તો બત્રીસ થાય બે ગુણ્યા સોળ એટલે કે સોળ દુ બત્રીસ હવે આપણે જે બત્રીસના અવયવો મળ્યા બે ગુણ્યા સોળ તેમાં બે એ અવિભાજ્ય સંખ્યા છે જેથી બેના અવયવો નહીં પડે એટલે આપણે બે નીચે મૂકી દેવાના છે હવે બાજુમાં બીજી સંખ્યા આપેલી છે સોળ તો સોળના અવયવો પડશે તો સોળ કયા ઘડિયામાં આવે એ આપણે વિચારવાના અહીં આપણે કોઈ પણ ઘડીઓ લઈ શકીએ બે ઇઠા સોર લઈએ ચોખ્ખું ચોખ્ખું સોર લઈએ કોઈ પણ ઘડીઓ લઈ શકાય તો આપણે અહીંયા બે ઈઠા સોળ લખીએ ત્યારબાદ અહીંયા બે વખત બગડા આવેલા છે તો આ બંને બગડા અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવો ન પડતા હોવાથી આપણે બંને સંખ્યા નીચે લાવી દઈશું હવે ત્રીજી સંખ્યા છે આઠ તો આઠના આપણે અવયવો પાડવાના છે તો આઠના અવયવો પાડવા માટે આપણે ઘડિયો વિચારીશું કે આઠ કયા ઘડિયામાં આવશે તો આઠ થાય બે ગુણ્યા ચાર એટલે કે બે ચોક આઠ ત્યારબાદ અહીં આપણે એક બે ત્રણ વખત બગડા છે તો ત્રણેમાંથી એકે બગડાના અવયવો પડતા નથી જેથી ત્રણે બે આપણે નીચે લાવી દીધા છે હવે આપણે જોઈએ ચોથી સંખ્યા છે ચાર તો ચાર એ બે ના ઘડિયામાં આવશે એટલે ચાર ના અવયવ પડશે બે દુ ચાર તો અહીં ચારના બે અવયવ આપણને મળશે બે ગુણ્યા બે હવે આપણે જોઈએ તો બધી જ સંખ્યામાં અવયવોમાં બે 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 થઈ ગયા છે એટલે કે અહીં આગળ અવયવ પડશે નહીં એટલે આપણો જવાબ છે બત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે હવે જે આપણે અવયવ પાડ્યા અવિભાજ્ય તો આ બધા જ બગડાનો ગુણાકાર બત્રીસ થવો જોઈએ ત્યારબાદ ત્રીજી સંખ્યા છે છત્રીસ આપણે છત્રીસના અવયવ પાડવા માટે વિચારીશું કે છત્રીસ કયા ઘડિયામાં આવશે તો છત્રીસ માટે આપણે લઈએ ચાર ગુણ્યા નવ ચાર નવ્વા છત્રીસ હવે આપણે અઢાર દુ છત્રીસ થાય તો બે ગુણ્યા અઢાર પણ લઈ શકાય ચાર નવ્વા છત્રીસ પણ લઈ શકાય તો અહીં આપણે ચાર અને નવ બંને વિભાજ્ય સંખ્યા છે તો પહેલાં ચારના બે અવયવો પડશે ચારના અવયવો પડશે બે ગુણ્યા બે ત્યારબાદ નવ પણ વિભાજ્ય સંખ્યા છે તો નવના અવયવો પડશે નવના બે અવયવો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તરી નવ તો અહીં આપણે જોઈએ તો ચારના બે અવયવો મળ્યા બે ગુણ્યા બે અને નવના પણ બે અવયવો મળ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો હવે જે બે અને ત્રણ એવી બે સંખ્યા આપણી જોડે આવે છે તો બે અને ત્રણ એ બંને અવિભાજ્ય સંખ્યા છે જે આપણે સમજૂતીમાં એકથી પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખી હતી જે વિદ્યાર્થીઓએ મોઢે કરી હશે અને સંખ્યાઓ યાદ રહેશે તો ઝડપથી ખ્યાલ આવશે કે આ સંખ્યા અવિભાજ્ય છે એટલે કે આના અવયવો હવે પડતા નથી તો જ્યાં અવયવ ન પડે ત્યાં આપણો જવાબ મળી જશે છત્રીસના અવયવો થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આપણે નીચેના અવયવોનો જો ગુણાકાર કરીએ તો છત્રીસ થવો જોઈએ ત્યાં તરી નવ નવ દુ અઢાર અઢાર ગુણ્યા બે એટલે અઢાર દુ છત્રીસ ત્યારબાદ ચોથી સંખ્યા છે ચાલીસ ચાલીસના આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પડીએ તો ચાલીસના સૌ પ્રથમ બે અવયવો આપણને મળશે બે ગુણ્યા વીસ એટલે કે વીસ દુ ચાલીસ હવે આપણે નીચે અવયવોમાં જોઈએ તો બે અવિભાજ્ય સંખ્યા છે બેના અવયવો પડશે નહીં જેથી બે આપણે નીચે સંખ્યા લાવવાની છે કે જો વિદ્યાર્થીઓ ખાસ કે જે સંખ્યાના અવયવો ન પડે તે સંખ્યા આપણે નીચે ફરજિયાત લાવવાની છે અને જે સંખ્યાના અવયવ પડતા હોય તે સંખ્યાના અવયવ પાડીને આપણે લખશું જેમ કે આ બેના અવયવ નથી પડતા તો મેં બે નીચે લખી દીધા છે વીસના અવયવ પડે છે તો વીસના બે અવયવો પડશે બે ગુણ્યા દસ એટલે આપણે વીસના બે અવયો પાડીશું બે ગુણ્યા દસ ત્યારબાદ અહીંયા બેના અવયવ નથી પડતા તો બેના બે આ બેના અવયવો નહીં પડે એટલે બેના બે ગુણ્યા દસના બીજા બે અવયવ પડશે બે ગુણ્યા પાંચ એટલે કે બે પંચા દસ હવે આપણે નીચે જોઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો બે અને પાંચ અવિભાજ્ય ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ તો આ ચાલીસ ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો છે ત્યારબાદ પાંચમી સંખ્યા છે બાવન તો બાવનના આપણે અવયવ પાડીએ બાવન તો બે ગુણ્યા છવ્વીસ એટલે કે છવ્વીસ દુ બાવન થશે અહીં આપણે નીચે હવે જે બાવનના જુઓ અવયવ પાડે છે મેં છવ્વીસ દુ બાવન તો હવે આપણે બાવનના એક જ વખત અવયવ પાડવાના બાવનના ફરીથી અવયવ પાડવાના નથી ત્યારબાદ બાવનના જે અવયવ પડે બે ગુણ્યા છવ્વીસ તો આપણે આ બેના અને છવ્વીસના અવયવ પાડવાના છે જેમાંથી બે એના અવયવ નહીં પડે કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે નીચે બે ના બે લખી દઈશું છવ્વીસ તો છવ્વીસ એ વિભાજ્ય સંખ્યા છે જે ઘડિયામાં આવશે એટલે તેર ગુણ્યા બે હવે ત્યારબાદ આ બે અને આ બે તો બંને બગડા એ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે તેર તો તેર પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે હવે બે ના કે તેરના કોઈના અવયવ પડવાના નથી તો આપણે બાવન ના અવયવો મળી જશે ઓછી ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છપ્પન છપ્પન ના આપણે ઓયયો પાડીએ તો સૌ પ્રથમ આપણે વિચારીશું કે છપ્પન કયા ઘડિયામાં આવશે હવે જો વિદ્યાર્થીઓ છપ્પન કયા ઘડિયામાં આવે ના ખ્યાલ આવે તો આપણે એક સીધી રીતનો ઉપયોગ કરી શકીએ કે છપ્પનમાં એકમનો અંક છ આપેલો છે જે બેકી સંખ્યા છે એટલે આપણે છપ્પન ને બે વડે ભાગીએ તો પણ આપણને છપ્પનના અવયવો મળી જશે પણ આપણે ઘડિયા આવડતા હોય તો ઝડપથી અવયવ પાડી શકીએ કે છપ્પન તો છપ્પન કયા ઘડિયામાં આવશે સાત ઇઠા છપ્પન તો સાત ગુણ્યા આઠ હવે આપણે સાત જોઈએ તો સાત એ અવિભાજ્ય સંખ્યા છે એટલે સાતના અવયવ નહીં પડે તો આપણે સાતના સાત નીચે લાવી દીધા ત્યારબાદ તો વિભાજ્ય સંખ્યા બે અવયવો આપણને મળશે બે ચોક આઠ ત્યારબાદ સાતના અવયવ નથી પડતા તો સાતના સાત આપણે નીચે લાવવાના છે ગુણ્યા બે ના અવયવ પણ નહીં પડે તો બે ના બે નીચે લાવવાના છે ત્યારબાદ ચાર તો ચારના બે અવયવ પડશે બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર તો માટે છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત તો અહીં છપ્પનના અવયવો આપણને મળશે સાતમો દાખલો સંખ્યા આપેલી છે એસી તો આપણે એસીના અવયવો પાડીશું એસીના બે અવયવો પડશે બે ગુણ્યા ચાલીસ કે જો આપણે હવે અહીંયા નીચે જે એરો કરતા હતા લીટા એ લીટા એરો ન કરીએ તો પણ ચાલશે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું એક દાખલામાં એસીના બે અવયો પડશે બે ગુણ્યા ચાલીસ ત્યારબાદ આ જે બે આપેલા છે એના અવયવો પડતા નથી તો આપણે આ બેના બે નીચે લખી દઈશું અને ચાલીસના બીજા બે અવયવ પડશે બે ગુણ્યા વીસ એટલે કે વીસ દુ ચાલીસ હવે આપણે પહેલો બગડો જેના અવયો નથી પડતા એ નીચે લાવી દીધી સંખ્યા આ બેના પણ અવયવ નહીં પડે જે નીચે લાવી દીધી સંખ્યા ત્યારબાદ વીસના અવયવ પાડવાના છે કે વીસના અવયો પડશે બે ગુણ્યા દસ એટલે કે દસ દુ વીસ હવે જે ના અવયવો નથી પડતા તેવી અવિભાજ્ય સંખ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જે આપણે નીચે લખી દીધા છે ત્યારબાદ છેલ્લી સંખ્યા છે દસ તો દસ ના અવયવ પડશે બે ગુણ્યા પાંચ એટલે કે બે પંચા દસ હવે આપણે જોઈએ તો બે અને પાંચ આ બે જ આપેલા છે બે 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 અને છેલ્લી સંખ્યા છે પાંચ તો બે અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવ પડતા નથી જેથી આપણો સવાલ એસી તો એના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ થશે બે ગુણે બે ગુણે બે ગુણે બે ગુણે પાંચ સૌ પ્રથમ વિચારીશું કે એક્યાસી કયા ઘડિયામાં આવશે તો 81 નવ ના ઘડિયામાં આવશે નવે નવે એક્યાસી ત્યારબાદ હવે આપણને બે નવરા મળ્યા છે જો એક્યાસી ના મેં એક વખત અવયવ પાડી દીધા હવે ફરીથી એક્યાસી ના અવયવ પાડવાના નથી હવે આપણે નવના અવયવ પાડવાના છે તો નવના અવયવોમાં આ નવના અવયવો મળશે ત્રણ તરી નવ એટલે કે ત્રણ ત્રણ ગુણ્યા અને આ બીજા જે નવ છે એના પણ અવયવો મળશે ત્રણ ત્રણ ગુણ્યા એટલે કે ત્રણ તરી નવ તો માટે એક્યાસી અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કે આ જે ત્રણ છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવો પડતા નથી ત્યારબાદ નવમી સંખ્યા નવમો દાખલો છે છન્નું અહીં આપણે છન્નું ના અવયવ પાડવાના છે તો છન્નું ના સૌ આપણે અવયવ પાડીશું તો છન્નું બેકી સંખ્યા આપેલી છે જેને બે વડે ભાગી શકાશે એટલે છન્નું ને આપણે બે વડે ભાગાકાર કરીશું તો અડતાલીસ દુ છન્નું જવાબ આપણને મળશે હવે આપણે અવયવ પાડીએ તો બે જે આવેલા છે બે અવિભાજ્ય સંખ્યા એના અવયવ નહીં પડે આ અડતાલીસના અવયવો પડશે તો અડતાલીસને આપણે ફરી બે વડે ભાગીએ તો ચોવીસ વડે ભાગી શકાશે તો ચોવીસ દુ અડતાલીસ ત્યારબાદ આ બે ના અવયવ નહીં પડે આ બીજા બગડાના અવયવો નહીં પડે જેથી બંને બે બે આપણે નીચે તરફ લાવી દઈશું જે અવિભાજ્ય સંખ્યાઓ છે ત્યારબાદ ચોવીસ તો ચોવીસના અવયવો પડશે ચોવીસના આપણે અવયવ પડીએ તો બાર ગુણ્યા બે એટલે કે બાર દુ ચોવીસ ત્યારબાદ બે બધા જ બગડા એ અવિભાજ્ય સંખ્યા છે જેથી ત્રણે ત્રણ બે ગુણે બે ગુણ્યા બે આપણે નીચે લાવી દીધા ત્યારબાદ છેલ્લી સંખ્યા છે બાર તો બારના અવયવ પાડીશું બે ગુણ્યા છ એટલે કે બે છક બાર હવે આપણે જે છેલ્લો છ છે એ છના અવયવ પડશે પણ આગળ આ એક બગડાના અવયવ નહીં પડે જેથી એ દરેક બગડા આપણે નીચે લાવી દઈશું અને છના અવયવ પાડીશું તો છના અવયવ પડશે બે ગુણ્યા ત્રણ એટલે કે બે તરી છ તો અહીં આપણને છન્નુંના અવયવ મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર છન્નું આ છન્નુંના અવિભાજ્ય અવયવ છે ત્યારબાદ દસમો દાખલો સિત્તેર સિત્તેરના આપણે અવયવ પાડીએ તો સિત્તેરના પહેલાં બે અવયવો પડશે પાંત્રીસ દુ સિત્તેર ત્યારબાદ આપણે અહીં બેના અવયવ પાડીએ તો બેના અવયવ નથી પડતા કારણ કે બે તે અવિભાજ્ય સંખ્યા છે એટલે આ બેના બે આપણે નીચે લખવાના જ છે પાંત્રીસના અવયવ પાડીએ તો સાત ગુણ્યા પાંચ એટલે કે સાત પંચ્યા પાંત્રીસ હવે આપણને અહીંયા ત્રણ સંખ્યા મળે છે બે ગુણ્યા પાંચ સાત તો આ બે પાંચ અને સાત ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે જેથી અહીં સિત્તેરના અવિભાજ્ય અવયવ થશે બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે પાંચ સાત ત્રણે અવિભાજ્ય સંખ્યા હોવાથી તેમના અવયવો પડશે નહીં એટલે કે છાસઠ ના સૌથી પહેલા બે અવયવ થશે તેત્રીસ દુ છાસઠ ત્યારબાદ આ બે ના અવયવ પડતા નથી એટલે આ બે આપણે નીચે લાવી દઈશું તેત્રીસ તો તેત્રીસ ના બે અવયવો પડશે ત્રણ ગુણ્યા અગિયાર એટલે કે અગિયાર તરી તેત્રીસ હવે આપણે જોઈએ તો બે ત્રણ અને અગિયાર તો આ ત્રણે અવિભાજ્ય જેથી બે ના ત્રણ ના કે અગિયારના કોઈના અવયવો પડતા નથી એટલે એ આપણો જવાબ હશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અગિયાર જે છાસઠ ના અવયવો છે તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડેલા છે તો દરેક વિદ્યાર્થીઓ આ ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવોના દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરવી પણ હા એક વસ્તુ યાદ રાખવું કે આપણે પહેલી વખત જે સંખ્યાના અવયવો પાડીને નીચે બે અવયવો લખ્યા ત્યારબાદ બીજી વખત અવયવ પાડો તો આ એકના એક સંખ્યાના વારંવાર અવયવો પાડી જવાના નથી હવે છાસઠના જે બે અવયવ મળ્યા તે બંને સંખ્યાના અવયવો આપણે નીચે પાડવાના છે ત્યારબાદ જે અવયવો મળ્યા તેના અવયવો નીચે તરફ પાડવાના છે અને જ્યારે આપણને આ રીતે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ મળી જાય ત્યારે આપણો દાખલો ત્યાં પૂરો થયેલો ગણાશે પણ જ્યાં સુધી એક પણ અવિ સોરી એક પણ વિભાજ્ય સંખ્યા હોય ત્યાં સુધી આપણે અવયવો પાડે જ જવાના છે દરેક વિદ્યાર્થીઓએ અહીં શીખવા લેલા અગિયાર દાખલાઓ ફરીથી જાતે ગણવા સ્વાધ્યપોથીમાં પણ ગણવા અને બને તો ચોપડામાં પણ ગણવા જેથી આ દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ આ દાખલા પાકા થશે અને વધુને વધુ યાદ રહેશે અને આ આપેલી અગિયાર સંખ્યાઓ સિવાય પણ તમે કોઈ પણ પ્રકારની સંખ્યાઓ લઈને તેમના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ આજના હોમવર્કમાં આજે શીખવાડેલ પ્રશ્ન ચાર સ્વાધ્યાપોથીમાં અને નોટમાં ગણવો અને આના જેવા બીજા દાખલાઓની રકમ લઈને જાતે પ્રેક્ટિસ પણ કરવી પ્રણામ